જય માતાજી વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. ધોરણ 11 ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ સ્વાધ્યાય 5 શરૂ હતું, એમાં દાખલા નંબર 2 સુધી મેં કમ્પ્લીટ કરાવ્યું હતું. દાખલા નંબર 3 એ a + ib સ્વરૂપમાં ફેરવો એ પ્રકારનો દાખલો છે, જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. એ જાતે પ્રયત્ન કરી તમારે a + ib સ્વરૂપમાં ફેરવવામાં કોઈ પણ તકલીફ પડે સાદુરૂપમાં તો કોન્ટેક્ટ કરજો, દાખલો બી હું તમને સમજાવી દઈશ. આપણે દાખલા નંબર 4 થી શરૂઆત કરીએ છીએ. જો x - iy આવા આપેલા હોય તો સાબિત કરો કે તમારે આ પરિણામ સાબિત કરવાનું છે. શું છે પરિણામ? x² + y² નો સ્ક્વેર બરાબર a² + b² / c² + d² તમારે આ પરિણામ સાબિત કરવાનું છે. ચલો આ પરિણામ સાબિત કરવા માટે રકમમાં તમને આ આપેલું છે, x - iy બરાબર રૂટ, ત્યાંથી શરૂઆત કરો. x - iy બરાબર રૂટ, પહેલા તમારે રૂટ કેન્સલ કરવું પડે કારણ કે જવાબમાં ક્યાંય રૂટ લાવવાનું નથી. રૂટ ટોપી દૂર કરવી હોય તો બંને બાજુ વર્ગ કરવો પડે. જો રકમની બંને બાજુ વર્ગ કરો તો આ x - iy નો સ્ક્વેર બરાબર અહીંયા વર્ગ કરો એટલે ટોપી ઉડી ઉડી જાય. a માઇનસ ib / નીચે cid, c માઇનસ id એટલે cid નોટ બાય d, હો ધ્યાન રાખજો. તો વર્ગ કર્યો એટલે x - iy નો સ્ક્વેર બરાબર a માઇનસ ib / c માઇનસ id. ચલો x - iy નો સ્ક્વેર a માઇનસ ib / c માઇનસ id આવી ગયા પછી આ સમીકરણની બંને બાજુએ માનાંક લેતા, આ સમીકરણની બંને બાજુએ માનાંક, ચલો આ સમીકરણની બંને બાજુ માનાંક લો એટલે અહીંયા મોડ આવી જાય, વર્ગ છે અહીંયા મોડ આવી જાય. એના પછીના સ્ટેપની વાત છે, મોડ તમે ભાગાકારમાં અલગ અલગ આપી શકો એટલે ઉપર અલગ આપી દીધો, નીચે અલગ આપી દીધો. x - iy નો સ્ક્વેર, x - iy એનો માનાંક, કોઈ પણ સંકર સંખ્યાનો માનાંક શોધવો હોય તો રૂટ a² + b² કરવું પડે. તો અહીંયા શું કરવું પડે? રૂટ x² + y² એટલે આમાં શું કરવું પડે? રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એ બી, અને આમાં કોણ આવે? સી ડી, રૂટ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે ડાબી બાજુમાં જુઓ, રૂટ છે એનો સ્ક્વેર છે તો વર્ગ વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે ડાબી બાજુ શું વધે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ડાબી બાજુ શું વધે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર / રૂટ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, જમણી બાજુમાં એમ નું એમ. હવે તમે જ વિચારો, તમારી જોડે આવું છે અને આવો જવાબ તમારે લાવવાનો છે તો તમે શું કરશો? સમીકરણની બંને બાજુ વર્ગ કરશો. ચલો સમીકરણની બંને બાજુ, આ સમીકરણની બંને બાજુ વર્ગ કરો તો x² + y² નો સ્ક્વેર બરાબર આનો વર્ગ કરો એટલે ટોપી ઉડી જાય, આનો વર્ગ કરો એટલે ટોપી ઉડી જાય. વધે શું? a² + b² / c² + d² તો આ આવી ગયો તમારો દાખલા નંબર 4 નો જવાબ, જે તમારે સાબિત કરવાનું હતું, જે તમારે સાબિત કરવાનું હતું. x² + y² નો સ્ક્વેર બરાબર a² + b² / c² + d² દાખલા નંબર 5 ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. નીચે જે રકમો આપેલી છે એને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવા માટે કોઈ પણ રકમ તમારે a + ib સ્વરૂપમાં જોઈએ. કયા સ્વરૂપમાં જોઈએ? એ પ્લસ આઈબી અથવા તો એક્સ પ્લસ આઈવાય, કોનો બધું એક જ છે તો જ તમને આ રીતે દાખલો ગણતા આવડે છે. આગળ આખું સ્વાધ્યાય હતું ધ્રુવીય સ્વરૂપમાં ફેરવું, પણ રકમ કેવી જોઈએ? એક્સ પ્લસ આઈવાય સ્વરૂપમાં, એટલે કે પ્રમાણિત સ્વરૂપમાં જોઈએ. તો અહીંયા પ્રમાણિત સ્વરૂપ આપ્યું નથી મિત્રો, તો આને પહેલા પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડશે. એનું સાદુરૂપ આપવા માટે નીચે વર્ગનું વિસ્તરણ કરો, 2 - i નો સ્ક્વેર, વર્ગનું વિસ્તરણ કરો 2 - i નો સ્ક્વેર. વિસ્તરણ શું થાય? 2 - i નો સ્ક્વેર, 2 નો વર્ગ 4 - 4i + i² i² કેટલા નીચે? ઉપર એમ એમ જ છે હો, i² કેટલા? ધ્યાન આપજો અહીંયા એકદમ, i² - 1 અહીં 4, 4 માંથી 1 જાય તો 3, ઉપર શું છે? 1 + 7i, નીચે શું થઈ ગયું? 3 - 4i, આટલું જ આવે આના પરથી. હવે છેદની અનુબદ્ધ કરણી લઈએ, 3 - 4i એની અનુબદ્ધ કરણી, 3 - 4i હોય તો એની અનુબદ્ધ કરણી શું કહેવાય? 3 + 4i મિત્રો. તો ઉપર નીચે 3 + 4i વડે ગુણો, એટલા વડે ભાગો.
હવે ઉપર આ બે કૌંસનો ગુણાકાર કરીએ ગુણાકાર એક આની જોડે ગુણાય એટલે 3 plus 4 આય પછી 7 આય અહીંયા ગુણાય એટલે 21 આય 7 4 28 આય સ્ક્વેર નીચે a minus b a plus b એટલે તફાવતની રીતે જવાબ શું આવે a square minus b square 3 નો વર્ગ 9 minus 16 4 નો વર્ગ 16 i square તો 9 minus 16 i square હવે આનું સાદુરૂપ આપીએ ધ્યાન આપજો i square કેટલા minus 1 3 minus 28 3 minus 28 કેટલા થાય minus 25 3 minus 28 એટલે minus 25 થઈ ગયું 21 i plus 4 i 21 ને 4 કેટલી આવી 25 આવી તો થઈ ગયા 25 આવી નીચે i સ્ક્વેર કેટલા minus 1 i સ્ક્વેર કેટલા minus 1 minus minus plus 9 અને 16 કેટલા થાય 25 તો છેદમાં શું આવી ગયું મિત્રો 25 દેખાય છે ને નીચેનું ચલો 16 i સ્ક્વેર minus 1 minus minus plus 16 ને 9 25 25 અલગ અલગ આપી દો 25 અહીંયા ઉડી જાય એટલે minus 1 25 અહીંયા ઉડી જાય એટલે i તો આ તમારી હવે રકમ બની ધ્રુવીય સ્વરૂપ શોધવા માટેની અને ધ્રુવીય સ્વરૂપ વાળું જે સ્વાધ્યાય હતું એમાં આ દાખલો ગણેલો જ છે છતાં હું ફરી યાદ કરાવી દઉં આને x + iy જોડે સરખાવો એટલે x બરાબર કેટલા થાય આગળ ગણેલો જ છે દાખલો છતાંય જોઈ લો x કેટલા થાય minus 1 y કેટલા થાય 1 પછી x બરાબર r cos થીટા લખવાનું y બરાબર r sin થીટા લખવાનું એને સમીકરણ 1 કહેવાનું સમીકરણ 1 ના બંને પદોના વર્ગોનો સરવાળો કરો તો minus 1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 જમણી બાજુમાં બંનેનો સરવાળો r² cos² r² sin² r² કોમન cos² sin² 1 આ બધું જ આપણે કરેલું છે ધ્રુવીય સ્વરૂપમાં r² બરાબર 2 તેથી r બરાબર √2 આને સંકર સંખ્યાનો માનાંક કહેવાય હવે r બરાબર √2 તમે સમીકરણ 1 માં મૂકી દો મિત્રો r બરાબર √2 સમીકરણ 1 એટલે આ આવ્યું ચલો આમાં r ની જગ્યાએ √2 મૂકો તો cos થીટા બરાબર minus 1 upon root 2 sin theta બરાબર 1 upon root 2 cos minus આવ્યા એટલે less than 0 sin ધન આવ્યા greater than 0 કહેવાય cos ઋણ અને sin ધન કયું ચરણ બીજું ચરણ તેથી p theta બીજા ચરણમાં છે sin માં 1 upon root 2 ક્યાં આગળ થાય pi by 4 પણ બીજા ચરણમાં હોય તો direct pi by 4 ના લખાય બીજા ચરણની કિંમત લખવી હોય તો પાઈ માઈનસ કરવું પડે તો થીટા બરાબર શું થાય પાઈ માઈનસ પાઈ બાય 4 પાઈ માઈનસ પાઈ બાય 4 એટલે 3 પાઈ બાય 4 તો આ મળી ગયો સંકર સંખ્યાનો કોણાંક આપણે શોધવા શું નીકળ્યા છે ધ્રુવીય સ્વરૂપ ધ્રુવીય સ્વરૂપનું સૂત્ર આવડતું હોવું જોઈએ ધ્રુવીય સ્વરૂપનું સૂત્ર શું છે મિત્રો યાદ કરો z બરાબર r cos થીટા प्लस i sin थीटा ध्रुवीय स्वरूप નું સૂત્ર r cos थीटा प्लस i sin थीटा એમાં r અને थीटा ની કિંમત મૂકી દો r કેટલા √2 थीटा કેટલા 3π/4 3π/4 બસ આ તમારું ધ્રુવીય સ્વરૂપ 6 થી 9 દ્વિઘાત સમીકરણ વાળા દાખલા છે જે મેં તમને ગણાવેલા છે આગળ જોઈ લેજો આગળના દ્વિઘાત સમીકરણ ઉકેલો વાળા સ્વાધ્યાયમાં બરાબર દાખલા નંબર 10 જો z1 બરાબર 2 માઈનસ i z2 બરાબર 1 પ્લસ i તો આનો માનાંક શોધવાનો છે હવે જેનો માનાંક શોધવાનો છે એની આ અંદરની કિંમત છે એનું પહેલા સાદુરૂપ આપેલું છે દેખાય છે થોડું નાના અક્ષરે લખેલું છે થોડું ધ્યાન આપજો સરળ દાખલો આ જે અંદરની કિંમત દેખાય છે અહીંયા લખી છે આમાં z1 z2 ની કિંમત મૂકી દીધી છે z1 2 માઈનસ i z2 1 પ્લસ i અને પ્લસ 1 એ એમને z1 2 minus i z2 minus લગાડો એટલે minus 1 minus i અને plus 1 હવે આનું સાદુરૂપ i આવી ગઈ 1 minus 1 કેન્સલ ઉપર 2 plus 1 plus 1 એટલે 4 નીચે 2 minus i minus i minus i minus i કેટલી i minus 2i માઇનસ i માઇનસ i માઇનસ 2i નીચેથી 2 બાર આવી 2 બાર આવે વધે શું 1 માઇનસ i ઉપર 4 હતા 2 કેન્સલ થઈ જાય એટલે ઉપર 2 વધે તો વધ્યું શું 2
अपॉन नीचे 1 माइनस आई શું વધ્યું 2 अपॉन 1 माइनस आई આ આપણી રકમ થઈ ગઈ પણ રકમ માં એનો શું છે માના મે લખ્યું નથી અહીંયા બરાબર અહીંયા શું આવે z1 + z2 + 1 z1 - z2 + 1 માનાંક એટલે આનો માનાંક લેવાનો આ જે જવાબ આવે ઉપર બે નો માનાંક તો બે જ છે નીચે 1 માઈનસ આઈ હતા એનો માનાંક લખ્યો ઉપર બે ને બે નો માનાંક બે 1 માઈનસ આઈ નો માનાંક શોધો તો √a² + b² એટલે √1 + - 1 નો વર્ગ એટલે 1 1 + 1 શું થાય √2 √2 ઉપર ઉડી જાય એટલે ઉપર શું વધે √2 જે મેં અહીં લખ્યો છે જવાબ તો આ થઈ ગયો તમારો જવાબ √2 તો આ હતો દાખલા નંબર 10 બીજું જોઈએ મિત્રો આગળના લેક્ચરમાં ગુડ બાય મિત્રો તૈયારી કરજો અને હોમવર્ક બે વાર ગણી નાખજો બધું જ બરાબર ચલો બાય